नमस्कार विद्यार्थी मित्रों, एके एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आज आपणे जोईशुं धोरण 5 विषय अंग्रेजी लिटल स्टेप 7, 8, and 9 तेनी एक्टिविटी 1 द कलरफुल पीपल। एटले के आ पोयम छे तेमां आपणे कलर विषय माहिती मेळवानी छे के कया कया गुजरातीना रंग छे, तेने इंग्लिशमां शुं कहेवामां आवे छे, अने तमारे अमुक जे स्पेलिंग छे ते पण याद राखवाना छे, अने कलरना नाम छे ते पण याद राखवाना छे। तो आपणे विडियोनी शुरुआत करता पहेला एक नानी एवी रिक्वेस्ट छे तमने के तमारे आ विडियो अंत सुधी जोवानो छे, अने जो विडियो तमने पसंद आवे तो लाइक करजो, शेर करजो अने अमारी चेनलने सब्सक्राइब करजो। ओके, तो हवे आपणे जोईशुं एक्टिविटी 1 द कलरफुल पीपल। तो शुरुआत करिए। लिटल स्टेप 7, 8, 9 तेमां आपणे જોઈશું એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાઓ અને ગાઓ। ધ કલરફુલ પીપલ એટલે કે રંગબેરંગી લોકો। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ। નો એટલે થશે ઓળખવું, જાણવું। યુ આર એટલે કે તમે, મિસ્ટર એટલે કે શ્રી, અને બ્લુ એટલે કે ભૂરા। હું તમને ઓળખું છું, તમે શ્રી બ્લુ એટલે કે ભૂરા છો। ઓકે, એક એક સ્પેલિંગનું તમે જો ભાષાંતર કરશો તો તમને ભાષાંતર એકદમ ઇઝી લાગશે। ફરી વાર જુઓ, આઈ નો યુ એટલે કે હું તમને ઓળખું છું, યુ આર તમે, મિસ્ટર શ્રી બ્લુ એટલે કે ભૂરા છો। યોર ગાર્ડન ઇઝ ક્લીન, ગાર્ડન એટલે કે બગીચો, ક્લીન એટલે કે ચોખ્ખું, તમારું બગીચો ચોખ્ખો છે। આર યુ મિસ ગ્રીન, પ્રશ્ન પૂછે છે, શું તમે કુમારી ગ્રીન એટલે કે કુમારી લીલી છો। સે મી હેલો, મને હેલો કહો। ઓ મિસ્ટર યલો, ઓ શ્રી પીળા। સે મી હેલો, ઓ મિસ્ટર યલો, મને હેલો કહો, ઓ મિસ્ટર પીળા। કુલ ડાઉન એટલે કે ઠંડુ રાખો, યોર હેડ તમારું માથું, ડોન્ટ લેટ ઇટ રેડ, ડોન્ટ એટલે કે તેને ના થવા દો, કેવું લાલ, તેને લાલ થવા દો નહીં। આખી લાઈનનું ભાષાંતર કરું છું, તમારું માથું ઠંડુ રાખો, તેને લાલ થવા દો નહીં। એમ આઈ રાઈટ, હું સાચો છું। રિપ્લાય, જવાબ આપો, મિસ્ટર વ્હાઈટ, શ્રી સફેદ। એમ આઈ રાઈટ એટલે કે હું સાચો છું। રિપ્લાય, જવાબ આપો, મિસ્ટર વ્હાઈટ, શ્રી સફેદ। યસ યસ યસ, હા હા હા, વિથ યુ મિસ બ્લેક, તમારી સાથે કુમારી બ્લેક એટલે કે કાળી છે। ઓકે, એક એક લાઇનનું ભાષાંતર આપણે જોઈએ તો જુઓ, આખી પોયમનું ફરીથી ભાષાંતર કરું છું ઇંગ્લિશ અને ગુજરાતી સાથે, જેથી તમને લખવામાં સરળતા રહે। ધ કલરફુલ પીપલ એટલે કે રંગબેરંગી લોકો। આઈ નો યુ, હું તમને ઓળખું છું। યુ આર મિસ્ટર બ્લુ, તમે શ્રી ભૂરા છો। યોર ગાર્ડન ઇઝ ક્લીન, તમારો બગીચો ચોખ્ખો છે। આર યુ મિસ ગ્રીન, શું તમે કુમારી લીલી છો। સે મી હેલો, મને હેલો કહો। ઓ મિસ્ટર યલો, ઓ શ્રી પીળા। કુલ ડાઉન યોર હેડ, તમારું માથું ઠંડુ રાખો। ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ થવા દો નહીં। એમ આઈ રાઈટ, હું સાચો છું। રિપ્લાય, જવાબ આપો, મિસ્ટર વ્હાઈટ, શ્રી સફેદ। યસ યસ યસ, હા હા હા, વિથ યુ તમારી સાથે, મિસ બ્લેક કુમારી કાળી।
આગળ જોઈએ. આપેલ નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. જુઓ, તમને નીચે ચિત્રો આપેલા છે, તેમાં જુઓ જી એટલે શું થશે. અહીંયા તમને આપેલું છે પહેલાં ઉદાહરણમાં, જી એટલે થશે ગ્રીન, ઓ એટલે થશે ઓરેન્જ, આર એટલે રેડ, બી કે એટલે બ્લેક, વાય એટલે યલો અને બી એલ એટલે કે બ્લુ. ઓકે, હવે જુઓ ચિત્રોમાં તમને સિમ્બોલ આપેલા છે, એટલે કે અહીંયા બી કે આપેલું છે એટલે કેવો થશે, બ્લેક કલર થશે. અહીંયા ઓ આપેલું છે તો ઓરેન્જ થશે. આ ચિત્રોમાં તમારે રંગ પૂરવાના છે જેવા તમને પાઠ્યપુસ્તકમાં કહેલું છે, કે અહીંયા બી કે તો બ્લેક, અહીંયા ઓ તો ઓરેન્જ, એવી રીતે. ઓકે, પછી જુઓ નીચે તમારે વાક્યો પણ લખવાના છે, તો તમે શું લખશો. અહીંયા લખેલું છે કે ધીસ ઇઝ અ બ્લેક બોલ, તમારે અહીંયા શું લખવાનું, ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ. ઓકે, ફરી વાર બોલું છું, ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ. આગળ જોઈએ આર એટલે કે રેડ, તો ત્યાં તમારે શું લખવાનું છે, તો લખવાનું કે ધીસ ઇઝ અ રેડ કાઇટ, ધીસ ઇઝ અ રેડ કાઇટ. આમાં તમારે લાલ કલર પૂરવાનો છે આખી પતંગમાં. ઓકે, પછી બાજુનું લઈએ તો એમાં આવશે વાય એટલે કે યલો, રેડ એટલે કે લાલ અને જી એટલે કે ગ્રીન. એવો તમારે ફ્લાવરમાં કલર કરવાનો છે, અહીંયા રેડ કરશો, અહીંયા યલો એટલે કે પીળો કરશો અને અહીંયા ગ્રીન એટલે કે લીલો કરશો. ઓકે, જુઓ તેમાં તમે વાક્ય શું લખશો, ધીસ ઇઝ અ રેડ એન્ડ યલો ફ્લાવર, ધીસ ઇઝ અ રેડ એન્ડ યલો ફ્લાવર. આગળ જોઈએ જી છે તો શું લખશો, ગ્રીન. આ પાનમાં કેવો કલર કરશો, ગ્રીન કલર કરશો. ઓકે, અહીંયા તમે લીલો કલર પૂરશો. લખવાનું તમારે ધીસ ઇઝ અ ગ્રીન લીફ, ધીસ ઇઝ અ ગ્રીન લીફ. આ બધા જે પાનનો જે સ્પેલિંગ છે, લીફ છે, આગળ જે પર્સનો સ્પેલિંગ છે, ફ્લાવરના સ્પેલિંગ છે, તે તમને સ્વાધ્યાયપોથી માં આપેલા છે. પછી જોઈએ બાજુમાં જોઈએ બી કે એટલે કે બ્લેક શું થશે, તો કે ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. ઓકે, ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. આમાં તમારે બ્લેક કલર એટલે કે કાળો કલર પૂરવાનો છે. આગળ જોઈએ વાય એટલે કે યલો, ધીસ ઇઝ અ યલો શર્ટ, ધીસ ઇઝ અ યલો શર્ટ. બાજુમાં છે બી એલ એટલે કે બ્લુ, તેમાં તમે લખશો ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક, ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. કે આ બધામાં તમારે રંગ પૂરવાનો છે અને નીચે જે વાક્યો મેં તમને કીધા તે વાક્યો પણ નીચે લખવાના છે. આ સાથે અહીંયા આપણી પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 7-8-9ની એક્ટિવિટી 1 અહીંયા પૂર્ણ થાય છે. એક્ટિવિટી 1, તેમાં આપણે જોઈશું પોયમ કે જેનું નામ છે ધ કલરફુલ પીપલ. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન, સે મી હેલો, ઓ મિસ્ટર યલો, કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ, એમ આઈ રાઇટ, reply Mr. White, yes yes yes, with you Miss Black. ગુજરાતી કરીએ, હું તમને ઓળખું છું, તમે શ્રી બ્લુ એટલે કે ભૂરા છો.
તમારો બગીચો સ્વચ્છ છે. શું તમે કુમારી ગ્રીન એટલે કે લીલી છો? મને હેલો કહો. ઓ શ્રી યલો એટલે કે પીળા. તમારું માથું ઠંડુ કરો, તેને લાલ એટલે કે રેડ ન થવા દો. હું સાચું કહું છું. ઉત્તર આપો શ્રી વ્હાઈટ એટલે કે સફેદ. હા હા હા, તમારી સાથે કુમારી બ્લેક એટલે કે કાળો.